દર્શક મિત્રો, આજે રવિવાર છે એટલે આજે તમે બધા ઘરે હશો અને આપ જાણો છો કે આવતીકાલથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનલોક એકનો અમલ શરૂ થઈ રહ્યો છે, જેમાં આપણે બધાને વધારે સાવધાની રાખવાની જરૂર પડશે. અને આ વાત માત્ર કહેવા માટે નથી કહી રહ્યા, અમારી પાસે જે આંકડા છે તે મુજબ આજથી આપણે વધારે સતર્ક રહેવું પડશે. અમારો આશય તમને ચોંકાવવાનો કે ડરાવવાનો નથી, પરંતુ વર્તમાન સ્થિતિથી વાકેફ કરવાનો છે, જેથી તમે ઘરની બહાર નીકળતા પહેલા વધારે સતર્ક અને સાવધાન રહી શકો. આપના માટે અમે જે આંકડા શોધીને લાવ્યા છીએ તેનું વિશ્લેષણ તમને બીજે ક્યાંય નહીં મળે. તો આવો જોઈએ શું છે કોરોના વાયરસના ચોંકાવનારા આંકડા. આ આંકડામાં અમે આપને બતાવીશું રાજ્ય સરકારે જાહેર કરેલા 24 કલાકના આંકડાઓનું વિશ્લેષણ. તો ગુજરાતમાં 24 કલાકમાં કોરોના વાયરસના 498 નવા કેસ નોંધાયા છે, એટલે કે દર કલાકે 20થી વધુ વ્યક્તિઓ કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે. મતલબ કે છેલ્લા 24 કલાકના આંકડા પ્રમાણે ગુજરાતમાં દરેક 3 મિનિટે એક વ્યક્તિને કોરોના વાયરસનો ચેપ લાગી રહ્યો છે. એટલે કે ગુજરાતમાં દરેક 3 મિનિટે એક વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યો છે. મૃત્યુનો આંક તો આનાથી પણ ચોંકાવનારો છે. ગુજરાતમાં 24 કલાકમાં 29 લોકોના કોરોના વાયરસથી દુઃખદ મૃત્યુ થયા છે. આ ગણતરી મુજબ તમે સાદી રીતે સમજી શકો છો કે ગુજરાતમાં દર કલાકે 1થી વધારે વ્યક્તિનું દુઃખદ અવસાન કોરોના વાયરસના કારણે થઈ રહ્યું છે. તો એક દિવસમાં કોરોના વાયરસના આંકડાનું પોસ્ટમોર્ટમ અમે કરી રહ્યા છીએ. કોરોના વાયરસના આંકડાની ઊંડાણપૂર્વકની માહિતી આપના સુધી પહોંચાડી રહ્યા છે. આશય જે છે તે તમને ડરાવવાનો નથી, પરંતુ જે સ્થિતિ જે છે તેનાથી અવગત કરાવવાનો છે. અનલોક એકનો પ્રારંભ થઈ રહ્યો છે, પરંતુ ખતરો પણ એટલો જ છે. કોરોના વાયરસથી ગુજરાતમાં દર કલાકે 20 લોકો કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે. તો ગુજરાતમાં દર કલાકે 1થી વધુ વ્યક્તિનું કોરોનાને કારણે મૃત્યુ નિપજી રહ્યું છે. ગુજરાતમાં એક દિવસમાં 29 લોકોના કોરોનાથી મૃત્યુ થાય છે, ખૂબ જ ગંભીર બાબત છે. ગુજરાતમાં 24 કલાકમાં 498 નવા કેસ નોંધાયા છે. Zee 24 કલાક પર આંકડાઓનું પોસ્ટમોર્ટમ આપને એટલા માટે બતાવી રહ્યા છે જેથી કરી અને તમે વધુ સતર્ક બની શકો. દરેક 3 મિનિટે એક વ્યક્તિને કોરોનાનો ચેપ લાગી રહ્યો છે. ગુજરાતમાં દર કલાકે 20 લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. તો કોરોના વાયરસથી ગુજરાતનું સૌથી વધુ પ્રભાવિત શહેર અમદાવાદ છે એ તમે જાણો છો, પરંતુ છેલ્લા 24 કલાકના આંકડા તમારી સાદી સમજણને વધારે સજ્જ બનાવશે. આરોગ્ય વિભાગે જાહેર કરેલા છેલ્લા 1 દિવસના આંકડા મુજબ અમદાવાદમાં દર કલાકે 1 વ્યક્તિ કોરોના વાયરસનો શિકાર બની રહ્યો છે. એટલે કે અમદાવાદમાં કોરોના વાયરસથી 1 કલાકમાં 1 વ્યક્તિનું મૃત્યુ થઈ રહ્યું છે. અમદાવાદના 75 લાખ નાગરિકોને સતર્ક રહેવા માટે આંકડો ઘણું બધું કહી રહ્યો છે. આ શહેરમાં કોરોના વાયરસનો ચેપ કઈ ગતિએ ફેલાઈ રહ્યો છે એ પણ જુઓ. આ શહેરમાં દરેક 5મી મિનિટે 1 વ્યક્તિ સંક્રમિત થઈ રહ્યો છે. મતલબ સાફ છે કે દર કલાકે અમદાવાદમાં 12 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગી રહ્યો છે. તો અમદાવાદની સ્થિતિની વાત કરી રહ્યા છે. અમદાવાદમાં દર કલાકે 1 વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થઈ રહ્યું છે. અમદાવાદમાં 1 દિવસમાં 26 લોકોના કોરોનાથી મોત થઈ રહ્યા છે. અમદાવાદમાં દરેક 5મી મિનિટે 1 વ્યક્તિને કોરોનાનો ચેપ લાગી રહ્યો છે. અમદાવાદમાં દર કલાકે 12 લોકોને કોરોનાનું સંક્રમણ થઈ રહ્યું છે. અમદાવાદમાં 24 કલાકની અંદર 289 નવા કેસ નોંધાયા છે. કેટલી ગંભીર બાબત અમદાવાદ માટે છે. Zee 24 કલાક પર કોરોનાના આંકડાનું પોસ્ટમોર્ટમ અમે કરી રહ્યા છીએ જેથી કરીને તમે વધુ સતર્ક બની શકો. તમે જોયું કે અમદાવાદ અને ગુજરાતની સ્થિતિ ઘણી ચિંતાજનક છે, પરંતુ આખા દેશમાં પણ સ્થિતિ સારી નથી. આ આંકડા બોલી રહ્યા છે. શું છે આંકડા દેશભરના તેની ઉપર નજર કરીએ. તો છેલ્લા 24 કલાકના આંકડા મુજબ ભારતમાં દરેક 5 મિનિટે 1 વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થઈ રહ્યું છે. તમારી ટીવી સ્ક્રીન પર તમે જે જોઈ રહ્યા છો તે આંકડો સટીક છે. જી હા, ભારતમાં 5 મિનિટમાં 1 વ્યક્તિનો કોરોનાથી જીવ જઈ રહ્યો છે. આ ભારત સરકારના આરોગ્ય વિભાગના આંકડા કહી રહ્યા છે.
जो आपणे एक कलाकनी वात करीए तो भारतमां दर कलाके 12 लोकोना कोरोनाथी दुखद मृत्यु थई रह्या छे। आनो मतलब ए छे के भारतमां एक दिवसमां 297 लोकोना दुखद मृत्यु थाय छे। कोरोना वायरसनुं संक्रमण पण झडपथी फैलाई रह्युं छे। ભારતમાં દર મિનિટે 60 લોકોને કોરોના વાયરસ પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે। મતલબ કે દર કલાકે 434 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગી રહ્યો છે। આપણા માટે બીજી પણ કેટલીક ચિંતા કરાવનારી માહિતી છે, જે મુજબ ભારતમાં એક દિવસમાં જે કેસ નોંધાયા છે તે વિશ્વમાં અમેરિકા અને બ્રાઝિલ પછી સૌથી વધુ છે। એટલે કે નવા કેસોની નોંધણીમાં ભારત વિશ્વમાં ત્રીજું છે। બીજી તરફ સક્રિય કેસ સામે સાજા થતા દર્દીઓનો રેશિયો જે છે તે પણ ચિંતાજનક છે। એટલે કે નવા કેસ વધારે સામે આવી રહ્યા છે અને ઓછા દર્દીઓ સાજા થઈ રહ્યા છે। વિશ્વભરમાં સક્રિય કેસોમાં આપણા દેશની જો વાત કરીએ તો આપણે દુનિયામાં ચોથા ક્રમે છે। આનાથી પણ ચિંતાજનક વાત એ છે ગંભીર દર્દીઓની સંખ્યા। ગંભીર દર્દીઓના કેસમાં ભારત વિશ્વમાં અમેરિકા પછી બીજા ક્રમે છે। તો ભારતની સ્થિતિ ઉપર નજર કરીએ, ભારતમાં દરેક 5 મિનિટે એક વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થઈ રહ્યું છે। 5 મિનિટમાં એક વ્યક્તિનો કોરોનાથી જીવ જઈ રહ્યો છે। ભારતની સ્થિતિની વાત કરી રહ્યા છે, ભારતમાં દર કલાકે 12 લોકોના કોરોનાથી મૃત્યુ નિપજે છે। ભારતમાં 24 કલાકમાં 297 લોકોનું દુઃખદ મૃત્યુ કોરોનાને કારણે થઈ રહ્યું છે। ભારતમાં દર મિનિટે 60 લોકોને કોરોનાનો ચેપ લાગી રહ્યો છે। તો ભારતમાં દર કલાકે 434 લોકોને કોરોનાનું સંક્રમણ થઈ રહ્યું છે। તો આ ભારતની સ્થિતિ છે, કેટલી ચિંતાજનક સ્થિતિ છે આપ જોઈ શકો છો। એક દિવસમાં 10,429 નવા કેસ નોંધાયા છે। એક દિવસમાં નવા કેસમાં વિશ્વમાં ભારત ત્રીજા ક્રમે છે। 10,429 કેસ માત્ર એક દિવસમાં ભારતની અંદર નોંધાયા છે। સક્રિય કેસ સામે રિકવરી મુદ્દે ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે। સક્રિય કેસ વધારે છે, સૌથી વધુ સક્રિય કેસમાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે છે। તો ગંભીર દર્દીઓના કેસમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે। અને હવે વિશ્વની સ્થિતિ ઉપર નજર કરીએ તો આ સ્થિતિ ખૂબ જ ભયાવહ છે અને અત્યંત ચિંતાજનક છે। આંકડા સ્પષ્ટ કરી રહ્યા છે કે વિશ્વ કોરોના વાયરસની ઝપેટમાંથી પૂર્ણ રૂપે આવી ગયું છે અને આ ચક્ર હજુ ફરી રહ્યું છે। તાજા આંકડાનું અમે પોસ્ટમોર્ટમ કર્યું, જે રિઝલ્ટ મુજબ વિશ્વમાં દર મિનિટે 2 લોકોને કોરોના વાયરસ ભરખી રહ્યો છે। એટલે કે કોરોના કાળમાં વિશ્વમાં 1 મિનિટમાં 2 લોકોના દુઃખદ મૃત્યુ થઈ રહ્યા છે। આને આપણે એવું કહી શકીએ કે વિશ્વમાં કોરોનાનું મૃત્યુ ચક્ર 200% ઝડપે ફરી રહ્યું છે। વિશ્વમાં દર એક કલાકે 117 લોકો કોરોના વાયરસથી જીવ ગુમાવી રહ્યા છે। દરેક દેશના તમામ પ્રયાસો છતાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે। વિશ્વમાં દર કલાકે 3,541 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે। એટલે કે વિશ્વમાં દર મિનિટે 59 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગી રહ્યો છે, જેથી તમે આ વાયરસની ઘાતકતા સમજી શકો છો। અને આપણે બધા માટે સંદેશો સ્પષ્ટ છે કે આ વાયરસને નજરઅંદાજ કરવો ખતરાથી જરા પણ ખાલી નથી અને આપણે બધાએ વધારે સાવચેત રહેવાની જરૂર છે।